આ વિડીયોમાં આપણે વાત કરીશું કે તમે ઘરે બેઠા પોતાના મોબાઈલથી આસાનીથી કઈ રીતે પોતાના રાશન કાર્ડનું ઈ કેવાય કરી શકો છો જો મિત્રો તમે આ વિડીયો પૂરો જોશો તો તમને એ પ્રોસેસનો ખ્યાલ પડી જશે જો વિડીયો તમે વચ્ચેથી થોડો પણ સ્કીપ કરશો તો તમને ખ્યાલ નહીં આવે કારણ કે પ્રોસેસ થોડી અઘરી છે અને જો ચેનલ પર નવા હોય અને આ વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ બિલકુલ ફ્રી હોય છે એના માટે તમારે કોઈ ચાર્જ ચૂકવવો પડતો નથી હાલમાં તમારા મોબાઈલ નંબર પર તમને કંઈક આવો મેસેજ મળ્યો હશે જેમાં લખ્યું હશે નામદાર સુપ્રીમ કોર્ટના અનુસાર આપના રેશન કાર્ડમાં નામ ધરાવતા તમામ સભ્યોનું ઈ કેવાયસી કરવું ફરજિયાત હોય આપના વિસ્તારની મામલતદાર કે સોનલ કચેરીનો રૂબરૂ સંપર્ક કરીને અથવા માય રાશન એપથી ઈ કેવાયસી તાત્કાલિક કરાવવા વિનંતી છે તો દોસ્તો મતલબ છે કે તમારા રાશન કાર્ડમાં જેટલા પણ મેમ્બર છે જેટલા પણ સભ્યોના નામ છે તે બધા જ સભ્યોનું કેવાયસી કરાવવું ફરજિયાત છે જો તમે એક પણ સભ્યોનું કેવાયસી નહીં કરાવેલું હોય તો પણ તમે અનાજ નહીં ઉપાડી શકો એટલે કેવાયસી કરવું ફરજિયાત છે કેવાયસી તમે બે રીતથી કરાવી શકો છો એક તો તમારી મામલતદાર ઓફિસ અથવા તો જો તમે સિટી એરિયામાં રહો છો તો તમારે ઝોનલ ઓફિસનો કોન્ટેક્ટ કરવાનો છે ત્યાં આગળથી ઓફલાઈન કેવાય થઈ જશે કેવાય કરવા માટે તમારે ઓરિજિનલ આધાર કાર્ડ સાથે લઈ જવાનું છે અને જે સભ્યોનું કેવાય કરવાનું છે એ સભ્ય પોતે પણ ત્યાં જવું પડશે કારણ કે તેના વગર કેવાય થશે નહીં પરંતુ જો તમારે કેવાય ઓનલાઈન કરાવવું હોય તો તમે ઓનલાઈન પણ કરી શકો છો પોતાના મોબાઈલથી તો આ વિડીયોમાં આપણે એ જ વાત કરવાના છીએ કે તમે કઈ રીતે ઓનલાઈન કેવાય કરી શકો છો સૌપ્રથમ પ્રથમ પ્લેસ્ટોર ઓપન કરીને માય રાશન લખશો તો આવી એપ્લિકેશન તમારી પાસે આવે ગુજરાત તો આને તમારે ઇન્સ્ટોલ કરી અને ઓપન કરી લેવાની છે જેવી ઓપન કરશો કે આવો ઇન્ટરફેસ આવી જશે તમે આ એપ્લિકેશન પહેલી વખત યુઝ કરો છો તો તમારે અહીં નવા વપરાશકર્તા ઉપર ક્લિક કરી દેવાનું છે અહીંયા તમારે પોતાનું નામ ગુજરાતીમાં ટાઇપ કરવાનું છે અહીંયા પોતાનો મોબાઈલ નંબર ટાઈપ કરવાનું છે ઇંગ્લિશમાં ટાઈપ કરશો તો પણ ચાલશે અને મોબાઈલ નંબર ચકાસો પર ક્લિક કરશો તો તમારા આ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે એ ઓટીપી એન્ટર કરશો તો તમે રજીસ્ટ્રેશન કરી લેશો અને ત્યારબાદ તે જ મોબાઈલ નંબરની મદદથી તમારે આ એપ્લિકેશનમાં લોગ કરી લેવાનું છે જેવી તમે એપ્લિકેશન ઓપન કરશો કે આવી રીતે તમારા સામે બહુ બધા ઓપ્શન આવી જશે જેમાંથી અહીં નીચે એક ઓપ્શન છે આધાર ઈ કેવાય સિવાળો તો તમારે અહીં ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ કંઈક આવી વિગતો આવી જશે તો તમને મિત્રો અહીં ડાઉનલોડ આધાર ફેસ આઈડી એપ અહીંયા એક લિંક આપવામાં આવે છે જેની મદદથી તમારે પ્લે સ્ટોરમાં એન્ટર થઈ જવાનું છે અને આ એપ્લિકેશન તમારી પાસે આવી જશે તો સૌપ્રથમ તો તમારે અહીંથી આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી દેવાની છે આ ઇન્સ્ટોલની ખાસ જરૂર પડશે કેવાય સી કરવા માટે જો તમે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ નહીં કરો તો તમારું કેવાયસી થઈ શકશે નહીં તો અહીંથી આને ઇન્સ્ટોલ કરી રાખજો મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરી રાખેલી છે અને ત્યારબાદ તમારે પાછું એપ્લિકેશનમાં આવી જવાનું છે અને ત્યારબાદ નીચે સ્લાઇડ કરી અને ઉપરની સૂચનાઓ મેં વાંચીની બાજુમાં અહીં બોક્સ છે ત્યાં આગળ ક્લિક કરી દેશો અને ત્યારબાદ કાર્ડની વિગતો મેળવો આના પર ક્લિક કરશો ત્યારબાદ અહીં તમારું રેશન કાર્ડ લિંક કરો પર ક્લિક કરી દેશો અહીં તમારો રેશન કાર્ડ નંબર જે કંઈ પણ છે તે ટાઈપ કરી દેશો અને તમારા આધાર કાર્ડના જે છેલ્લા ચાર આંકડા છે તે તમારે અહીં એન્ટર કરી દેવાના છે અને ત્યારબાદ તમારું રેશન કાર્ડ લિંક કરો આના પર ક્લિક કરી દેશો ત્યારબાદ આવી વિગત આવી જશે તો તમારે અહીં આ બોક્સ પર ક્લિક કરી દેવાનું છે અને ત્યારબાદ આધાર ઓટીપી જનરેટ કરો તેના પર ક્લિક કરી દેશો ત્યારબાદ તમે જે આધાર કાર્ડ નંબર એન્ટર કરેલો હતો તે આધાર કાર્ડ નંબર સાથે જે મોબાઈલ નંબર લિંક છે તેના પર એક ઓટીપી આવશે તમારા આધાર સાથે મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત છે નહીં તો કેવાયસી નહીં થાય તો તમારે અહીં એ ઓટીપી એન્ટર કરી દેવાનો છે જે તમારા મોબાઈલ નંબર પર આવ્યો કે જેના સાથે આધાર લિંક છે ઓટીપી એન્ટર કરી અને ઓટીપી ચકાસો પર ક્લિક કરશો ત્યારબાદ તમારું રાશન કાર્ડ સક્સેસફુલી લિંક થઈ જશે તો મિત્રો તમારું રેશન કાર્ડ લિંક થયા બાદ તમારે વીસથી ત્રીસ મિનિટ સુધી વેઇટ કરવાનો છે ત્યારબાદ તમારે પાછી આ એપ્લિકેશનને ઓપન કરવાની છે અને ત્યારબાદ વળી પાછું તમારે Sì. Okay. આધાર ઇ કેવાય આના પર ક્લિક કરી દેવાનું છે આના પર ક્લિક કરશો તો વળી પાછું તમારે નીચે સ્લાઇડ કરી અહીંયા બોક્સ પર ક્લિક કરી કાર્ડની વિગતો મેળવો આના પર ક્લિક કરી દેવાનું છે તો તમારો જે રેશન કાર્ડ નંબર છે તે લિંક થઈ ગયો હશે મેં તમને વીસથી ત્રીસ મિનિટ વ્યાટ જોવાનું એટલે જ કહ્યું કારણ કે તે સમય દરમિયાન આ લિંકિંગ ચાલુ હોય છે એટલે તમારે તેટલો વેઇટ કરીને જ અહીં આવવાનું છે એટલે આ પ્રોસેસ થઈ ગઈ હશે એટલે તમારો રેશન કાર્ડનો નંબર અહીંયા તમને દેખાડી દેશે અને આ જે કોડ છે તે તમારે અહીં એન્ટર કરી દેવાનો છે અને ત્યારબાદ તમારે કાર્ડના સભ્યોની વિગતો મેળવો આના પર ક્લિક કરી દેવાનું છે અને ત્યારબાદ તમારા રેશન કાર્ડમાં જેટલા પણ સભ્યો છે તે તમને અહીં દેખાડી દેવામાં આવશે અને એ સભ્યો નીચે અહીંયા એ પણ દેખાડવામાં આવશે કે તેનું આધાર સીડ છે કે નથી મિત્રો આધાર સીડ હોવું અને કેવાયસી કરવું એ બંને વસ્તુ અલગ છે અને અહીં જોઈ શકો છો મારા રેશન કાર્ડમાં બધા મેમ્બરની સામે આધારની સામે યશ લખેલું છે એટલે કે બધા સભ્યોનું આધાર ઓલરેડી સીડ થયેલું છે અને એક વસ્તુ ખાસ જાણી લો કે તમારા રેશન કાર્ડમાં જેટલા પણ સભ્યો છે એમાંથી જે સભ્યોએ આધાર સીડ કરેલું છે તેનું જ તે ઈ કેવાયસી ઓનલાઈન થઈ શકે છે નહીં તો નહીં થઈ શકે અને મેમ્બરની સામે અહીં ઈ કેવાયસી પણ લખેલું છે ઈ કેવાયસીની સામે ન લખેલું છે તેનું જ તમારે ઈ કેવાયસી કરવાનું છે એનું જ કેવાયસી બાકી છે પરંતુ જો કોઈ સભ્યમાં ઈ કેવાય સીમાં યશ લખેલું છે જેમ કે અહીં ઈ કેવાય સીની સામે યસ લખેલું છે તો એનું કેવાયસી થઈ ગયેલું છે એનું કેવાયસી તમારે કરવાની જરૂર નથી પરંતુ ઈ કેવાય સીની સામે જ્યાં જ્યાં નો લખેલું છે તે સભ્યોનું તમારે કેવાયસી કરવાનું રહેશે હવે કેવાયસી કરવા માટે સૌ પ્રથમ નીચે આવશો તો અહીં આધાર ઈ કેવાયસી માટે સભ્ય પસંદ કરો આના પર ક્લિક કરશો તો તમારા આધાર કાર્ડમાં સોરી તમારા રેશન કાર્ડમાં જેટલા પણ મેમ્બર છે તે તમને અહીં દેખાડી દેવામાં આવશે એમાંથી તમારે જેનું કેવાયસી કરવાનું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે જેમ કે અહીં મારે આ નામનું કેવાયસી કરવાનું છે તો હું એ નામ સિલેક્ટ કરી દઉં છું અને ત્યારબાદ આ સભ્યમાં આધાર ઈ કેવાયસી કરો તેના પર ક્લિક કરી દેશો હું સંમતિ સ્વીકારું છું આ બોક્સ પર ક્લિક કરી અને ઓટીપી જનરેટ કરો પર ક્લિક કરો ત્યારબાદ તમારા આધાર સાથે જે મોબાઈલ નંબર લિંક છે તેના પર એક ઓટીપી આવશે એ ઓટીપી અહીં એન્ટર કરી અને ઓટીપી ચકાસો પર ક્લિક કરશો મિત્રો જો તમારે અહીં કોઈ પણ ઇરર આવે છે આ પ્રોસેસ કરવા દરમિયાન તો એ આધારની સાઈટના કારણે આવતી હશે તો તમારે ટ્રાય કર્યા રાખવાનું છે કારણ કે આધારની સાઇટ ઘણી વખત ચોંટતી હોય છે તેના કારણે એરર આવે છે તો તમારે અમુક સમય પછી ટ્રાય કરવાની છે ત્યારબાદ તમારા ફોનમાં તમારો કેમેરા ઓપન થઈ જશે તમારે તમારા સેલ્ફી કેમેરાથી પોતાના મોઢાનો વ્યવસ્થિત ફોટો લઈ લેવાનો છે અને યાદ રાખવાનું છે કે બેકગ્રાઉન્ડ જે છે એકદમ ક્લિયર હોવું જોઈએ એકદમ પ્લેન હોવું જોઈએ તો અહીંથી તમે ફોટો ક્લિક કરી દેશો તમારો ફોટો કેપ્ચર થઈ જશે એટલે તમારા આધાર કાર્ડની ડિટેલ અહીંયા તમને દેખાડી દેવામાં આવશે અને તમે થોડું નીચે સ્લાઇડ કરશો એટલે આવી રીતે યસ આઈ વોન્ટ ટુ સેન્ડ ઇ કેવાયસી ડિટેલ ફોર અપ્રુવલની બાજુમાં અહીં એક બોક્સ હશે તે બોક્સ પર તમારે ક્લિક કરી અને નીચે મંજૂરી માટે વિગતો મોકલો આના પર ક્લિક કરી દેવાનું અને રિક્વેસ્ટ સેન્ટ ટુ કન્સર્ન સપ્લાય ઓફિસ ફોર અપ્રુવલ એટલે કે તમારી જે ઈ કેવાય કરવાની રિક્વેસ્ટ છે તે સબમિટ થઈ જશે તમારી જે રિક્વેસ્ટ છે એ સપ્લાય ઓફિસર દ્વારા રિવ્યૂ કરવામાં આવશે અને તેના દ્વારા જ અપ્રૂવ કરવામાં આવશે તો મિત્રો કંઈક આવી રીતે તમે ઓનલાઈન ઈ કેવાય કરી શકો છો ઉમીદ છે તમને સમજમાં આવી ગયું હશે જો સમજમાં ના આવ્યું હોય તો તમે વિડીયો ફરી એક વખત જોઈ શકો છો અને મિત્રો જો વિડીયોથી તમારું કામ થયું હોય તો એક નાની એવી રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઇકન પ્રેસ કરી દેજો સબસ્ક્રાઈબ બિલકુલ ફ્રી છે તેમાં તમારે ચાર્જ દેવો પડતો નથી અને વિડીયોને લાઈક પણ કરી દેજો